નમસ્કાર. ચાલો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. આપણે અગાઉના લેક્ચરમાં પ્રસ્તાવના સંગ્રહ, ત્યાર પછી એમનો પ્રથમ મુદ્દો પ્રાણી પેશીઓ વિશે જોઈ. તો પેશીની વ્યાખ્યા આપણે ફરી યાદ કરી તો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ એટલે પેશી. પણ હવે જ્યારે કોઈ કોષનો સમૂહ રચાવો હશે તો અસંખ્ય કોષોની જરૂર પડે છે. આ નવા કોષો કોઈ એક પિતૃકોષના વિભાજનથી સર્જાયેલા હોય છે, એટલે કે વિભાજનની પ્રક્રિયા નવા કોષો જે બને છે. આ નવા કોષો હવે કાર્ય કરવા માટે વહેંચાય છે, એટલે કે વિભેદન પામે છે કાર્યના અનુરૂપ. તો પેશી બનાવવા માટે જ્યારે કોષોનું વિભેદન થશે તો એની રચનામાં પણ ફેરફાર થતો હોય છે, એટલે કે કોષોના કાર્યને અનુલક્ષી તેની રચના બદલાતી રહે છે. આમ આપણે જે ઉદાહરણ લીધેલું હતું કે ફલિતાંડમાંથી વિભાજન દ્વારા અસંખ્ય નવા કોષો સર્જાય, એમાં ઉદાહરણ તરીકે આપણે એવું સમજેલા હતા કે 100 નવા કોષ બને, તો આજે 100 નવા કોષ બને છે એ ઉત્પત્તિની દ્રષ્ટિએ તો સરખા જ છે, પ્રારંભિક રચનાઓ પણ એમની સરખી હશે, પણ હવે એમના કાર્યો પ્રમાણે વહેંચાય છે, અલગ અલગ જૂથમાં એ વિભાજિત થશે, તો કાર્યને અનુરૂપ એની રચનામાં પણ ભિન્નતા આવશે. એક કોષ જે કાર્ય સાથે સંકળાશે અને જે મુજબની પેશી બનાવશે તો એ મુજબ એના આકારમાં પણ વિવિધતા આવતી હોય છે, એટલે કે એની ભૌતિક રચનામાં પણ ફેરફાર થતો હોય છે. તો તેને ધ્યાનમાં રાખી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે. અલગ અલગ કાર્ય કરવા માટે કોષ ભેગા મળે છે, તો પરિણામે એ કોષોની રચનામાં પણ બદલાવ આવશે, અને કોષની રચના બદલવાને કારણે પેશીઓ પણ અલગ અલગ પ્રકારની નિર્માણ પામતી હોય છે. તો મુખ્ય પ્રાણી શરીરની અંદર પેશીઓ 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એ 4 પ્રકારોમાં જે વર્ગીકૃત કરેલ છે એમાં એક અધિક્ષદીય પેશી, બીજી સંયોજક પેશી, ત્રીજી સ્નાયુ પેશી અને ચોથી ચેતાપેશી. મુખ્યત્વે પેશીઓ આવા 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવતી હોય છે. અધિક્ષદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી, આ મુખ્ય 4 પેશી છે. પછી આની અંદર પણ અલગ અલગ પ્રકારો આવશે. તો સૌ પ્રથમ આપણે પહેલા વાત કરીએ અધિક્ષદીય પેશી. તો અધિક્ષદ આ શબ્દને સમજવો જરૂરી છે. અધિક્ષદ એટલે એમાં જો આપણે સંધિ ચૂકી પાડી સમજીએ અધિ પ્લસ ક્ષર, આ અધિક્ષદીય પેશીને સામાન્ય રીતે આપણે અધિક્ષદ તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય રીતે તેને અધિક્ષદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ અધિક્ષદ જે શબ્દ છે એ 2 શબ્દથી બનેલ છે, અધિ પ્લસ ક્ષર. તો એમાં અધિ એટલે ઉપર, અધિનો અર્થ શું થશે ઉપર, અને ક્ષર તળપદી શબ્દ છે, ગુજરાતી અર્થ થશે વિકાસ.
તો અધિક્ષદનો અર્થ થશે ઉપર વિકાસ, પણ અહીંયા પેશીના સંદર્ભમાં આપણે એવી લાઈન ધ્યાનમાં લેવાની કે અન્ય પેશીઓની ઉપર વિકાસ કાંતિ એસ આયુષાનો અર્થ ઘટાય છે. શું? અન્ય પેશીઓની ઉપર વિકાસ કાંતિ એસ. એટલે અધિક્ષણ કેશ. આવો આપણે યાદ રાખવા. તો હવે આ જે પેશી છે એ પેશીના જે કોષો હશે એ કોષો માટે કોઈ આધાર આપતી રચના હશે જેને આધાર તરીકે ઓળખવામાં આવે. તો કોઈ પણ કોષની ઉપર અને નીચેની બાજુ આપણે વિચારે તો એ કોષ જેના ઉપર સ્થાન પામેલ હશે ત્યાં ચોક્કસ દ્રવ્યનું લેપન થયેલ હશે જેને આધાર તરીકે ઓળખવામાં આવશે. અહીંયા હું આકૃતિ દોરું છું, નીચે જે લાઈન કરું છું એ આધાર દ્રવ્ય છે. શું છે? આધાર દ્રવ્ય. આ આધાર દ્રવ્ય ઉપર કોષ છે એ ગોઠવાયેલા હશે. તો હવે અહીંયા કોષોની એક સપાટી કોની સાથે જોડાયેલ છે? આધાર દ્રવ્ય સાથે. અને આધાર દ્રવ્યનું કામ છે કોષોને આધાર આપવો. અને એની જે ઉપરની સપાટી હશે એ કેવી હશે? ખુલ્લી હશે, મુક્ત હશે. તો આ પેશીના કોષોના જે બે છેડા, નીચેનો છેડો કે જે આધાર દ્રવ્ય સાથે જોડાયેલ છે અને ઉપરનો જે ભાગ હશે એ મુક્ત ભાગ હશે. એટલે આ જે સપાટી છે એ મુક્ત સપાટી બનશે કોષો. અને નીચેની સપાટી તો કોની સાથે જોડાયેલી હોય? આધાર સાથે. તો હવે આપણે આ લઈને સમજીએ કે આ પેશી એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. તો અહીંયા જે મેં કીધું કે આ આધાર દ્રવ્ય છે એમની ઉપર કોષ ગોઠવાયેલા છે. તો હવે કોષોની જે ઉપરની ખુલ્લી જે સપાટી છે એ મુક્ત સપાટી ગણાશે. આ મુક્ત સપાટી કોના સંપર્કમાં કીધું? દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય છે. દેહજળ એટલે આપણા શરીરની અંદર રહેલ લસિકા અને રુધિર. તો આ જે મુક્ત સપાટી છે કોના સંપર્કમાં હોય શકે? દેહજળના સંપર્કમાં હોય શકે અથવા તો સાવ બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય શકે. કારણ કે પેશી એવી છે કે જે અન્ય પેશીઓની ઉપર વિકાસ પામતી. તો અમારી અધૂરી જે કોઈ પેશી છે એની ઉપર આ અધિક્ષણ પેશી છે. તો એની જે ઉપરની મુક્ત સપાટી છે એ ખુલ્લી રહેવાની છે. હવે આ મુક્ત સપાટી આ બે માંથી કોઈ પણ એક વસ્તુના સંપર્કમાં હોય, કાં તો એ દેહજળના સંપર્કમાં હોય અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય. આ બે વસ્તુ ક્યારે આપણે સમજી શકશું એના સ્થાનની આપણે વાત કરશું. તો આગળ જોઈએ તો આ રીતે શરીરના કેટલાક ભાગો આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. એ કઈ જગ્યાએ ગોઠવાયેલી છે, એમની મુક્ત સપાટી કોના સંપર્કમાં છે, આ જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે પેશી કોઈ આવરણ સ્વરૂપે છે કે અસ્તર સ્વરૂપે છે. જો એ કોઈ બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય, અધિક્ષણ પેશીની મુક્ત સપાટી બાહ્ય વાતાવરણના સંપર્કમાં હશે તો એ આવરણ સ્વરૂપે ગણાશે, અને જો એ દેહજળના સંપર્કમાં હશે તો એ અસ્તર સ્વરૂપે ગણાશે, અંદરના સ્તર સ્વરૂપે. એના સ્થાન કઈ? અને બીજી વાત કરીએ તો ઓછું આંતરકોષીય દ્રવ્ય ધરાવતું કોષ સઘન ગોઠવણી દર્શાવે છે. આ પેશી અંદર કોષોની સંખ્યા વધારે હોય જ્યારે આંતરકોષીય દ્રવ્ય ઓછું
અંતરકોષીય દ્રવ્ય એટલે શું? તો કોષ કોષ વચ્ચેની જગ્યામાં જે પ્રવાહી ભરેલું હોય, કોષની બહારનું જે દ્રવ્ય છે કે જે કોષોના વચ્ચેની કોઈ જગ્યાઓ છે કોષ કોષ વચ્ચે, ત્યાં એ સંગ્રહ પામે, એને અંતરકોષીય દ્રવ્ય કહેવાય. પરંતુ આ પેશીની અંદર અંદર જે આંતરકોષીય દ્રવ્ય ઓછું, એની માત્રા ખૂબ જ ઓછી. કારણ એટલું કે કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે એક કોષ પછી બીજો કોષ જે દોરેલો છે, એ બંને વચ્ચે આપણે કોઈની ખાસ જગ્યા બતાવી નથી, બીજા અને ત્રીજા વચ્ચે કોઈ ખાસ એવી જગ્યા બતાવી નથી. એટલે ટૂંકમાં કોષોની સંખ્યા વધારે છે, કોષો એકદમ ગાઢ નજીક નજીક ગોઠવાયેલા હોય, પરિણામ અવકાશ ઓછો રહેવાને કારણે આંતરકોષીય દ્રવ્ય પણ ઓછું. તો એના મૂળ ગુણધર્મોની વાત છે. આ આવરણ સ્વરૂપે અને અસ્તર સ્વરૂપે હોય તે આગળ આપણે વિસ્તારથી સમજીએ, એના પ્રકારોની જ્યારે વાત કરશું ત્યારે. તો અધિચ્છદીય પેશી મુખ્યત્વે બે પ્રકારની હોય છે, ખાસ ધ્યાન રાખજો. આગળ આગળ આપણે ડીપમાં પ્રકારો ભણવાના થતા જશે. મુખ્ય પ્રાણી પેશી ચાલતી, અધિક્ષદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં પ્રથમ જે આપણે વાત કરી અધિક્ષદીય પેશી, તો એના મુખ્ય જે ગુણધર્મો છે જોઈએ. હવે આપણે અધિક્ષદીય પેશીના પ્રકારો વિશે જોવાનું છે. તો અધિક્ષદીય પેશીના પાછળ બે પ્રકાર છે, સરળ અધિક્ષણ અને સંયુક્ત અધિક્ષણ. માં પહેલા આપણે વાત કરીએ સરળ અધિક્ષણ, તો તેના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે. એટલે આકૃતિ દોરતા જ નીચે આધાર દ્રવ્ય, આ આધાર દ્રવ્યની ઉપર કોષો ગોઠવાયેલા હશે. પરંતુ સરળ અધિક્ષણની અંદર શું કીધું કે જેટલા કોષો હશે આ બધા કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે, એટલે કે એક જ સ્તરની અંદર બધા કોષો આવી જતા હોય છે. આ જેટલા કોષો હશે બધા એક જ સ્તરમાં ગોઠવે, પછી એની ઉપર કોઈ બીજું ત્રીજું સ્તર હોતું નથી, એક જ સ્તરમાં બધા કોષોની ગોઠવણી હોય તો એને સરળ અધિક્ષણ કહેવાય. એટલે એમાં આપણે અત્યારે એક જ શબ્દ ધ્યાનમાં લેવા, એક સ્તરીય ગોઠવણ એટલે સરળ અધિક્ષણ પેશે, કે જેના કોષો માત્ર એક જ સ્તરમાં બધા ગોઠવાયેલા હોય છે. એનું સ્થાન ક્યાં હોય આ પેશી? તો દેહ ગુહાઓ, વાહિનીઓ એટલે કે રુધિર વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. સામાન્ય કોઈ એક રુધિર વાહિની આપણે દોરી, રુધિર વાહિનીનું જે અંદરનું સ્તર હશે, આ અંદરનું સ્તર છે એ આ પેશીઓથી બનેલું હોય છે. તો અંદરના સ્તર સ્વરૂપે છે તે શું થઈ? અસ્તર સ્વરૂપ. પછી આમ બહારથી અંદર આપણી નલિકામાં જઈએ ને દીવાલ, તો ઉપર કોઈ બીજું સ્તર હશે આમ, પણ જે અંદરનું પોલાણ, એ પોલાણ તરફ અંદરની તરફ આ સરળ અધિક્ષણ પેશી હશે એટલે અસ્તર સ્વરૂપે. હવે જ્યારે એ વાહિનીની અંદર બ્લડનું મોહન થશે, તો આ બ્લડ કોના સંપર્કમાં આવે? સરળ અધિક્ષક પેશીના સંપર્કમાં આવે, કારણ કે સૌથી અંદરનું સ્તર એવું છે સરળ અધિક્ષક પેશી. તો પરિણામે અંદર વહન પામતું જે કંઈ હોય દેહ છે એ કોના સંપર્કમાં આવવાનું છે? સરળ અધિક્ષક પેશીના કોષના સંપર્ક. એટલે અહીંયા આપણે કીધું છે કે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહ જળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે. સંપર્કમાં
यानी दे जड़ना संपर्क में रहती है यानी मुक्त सपाट हूं यहां क्रॉस जोड़ी ने आपने बताया हाईलाइट करी तो कोशों की ऊपर ने सपाटी मुक्त सपाटी तो आ मुक्त सपाटी नलिका के अंदर जे रुधिर वहन पावस एना संपर्क में आवणी छे એટલે ખાસ સમજમાં રાખો કે જ્યારે અધિક્ષદ પેશ અસ્તર સ્વરૂપે હોય એનો અર્થ એવો થાય કે નલિકાઓના અથવા તો કોઈ અંગના સૌથી અંદરના સ્તરમાં હશે અને એની મુક્ત સપાટ એ કોલાણમાં ઓપન થતી હશે જેથી કરી એ અંગના કોલાણમાં જે વસ્તુઓ વહન પામશે એના સંપર્કમાં એમની મુક્ત સપાટી આવતી એટલે અસ્તર હોય તો દેહ જળના સંપર્ક બીજી વાત સંયુક્ત અધિક્ષણ કેસ જે એનો બીજો પ્રકાર છે તો ત્યાં પહેલા આપણે પૂછ્યું સરળ અધિક્ષણ માત્ર માત્ર બધા કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા છે એટલે આપણે સરળ હવે બીજો પ્રકાર છે સંયુક્ત અધિક્ષણ જેમાં શબ્દ હોય તો સંયુક્ત તો બે કે તેથી વધુ કોષ કરી ગોઠવણી ધરાવે છે એની આપણે આકૃતિ દોરી તો નીચે આધાર દ્રવ્ય હશે નીચે આધાર દ્રવ્ય જે કોષોને આધાર આપવાનું કામ કરશે હવે આ એક સ્તરમાં કોષો ગોઠવાના પછી બીજા કોષો વડે એની ઉપર બીજું સ્તર બનાવશે એ રીતે વડે બીજા વધારાના કોષો એની ઉપર ત્રીજું સ્તર બનાવશે તો અહીંયા શું થાય છે કે જેટલા કોષો હશે આ બધા કોષો એક જ સ્તરમાં નથી ગોઠવાય પરંતુ એક સ્તરની ઉપર બીજું સ્તર બીજા સ્તરની ઉપર ત્રીજું સ્તર એટલે ઓછામાં ઓછા બે સ્તર તો હોય અને બે કરતા વધારે એટલે આપણે એવું કહીએ છીએ કે બે કે તેથી વધુ કોષ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે જેમ કે આપણી ત્વચા આ જે ત્વચા છે એ ત્વચાને આપણે ટચ કરીએ એટલે ત્યાં જે સૌથી બહારનું જે બાહ્ય વાતાવરણ છે એના સંપર્કમાં આ પેશી હોય છે આપણી ત્વચાનું સૌથી ઉપરનું જે પડ છે એ સંયુક્ત અધિક્ષદ પેશીનું બનેલું હશે તો જ્યારે કોઈ અધિક્ષદ પેશી બાહ્ય વાતાવરણના સંપર્કમાં હોય તો એ શેના સ્વરૂપે ગણાય આવરણ સ્વરૂપે અને દેહ જળના સંપર્કમાં હોય તો અસ્તર છે પણ આપણી ત્વચા છે બાહ્ય વાતાવરણના સંપર્કમાં છે તો અહીં ત્વચા જે સૌથી ઉપરનું પડ છે એ સંયુક્ત અધિક્ષદનું બનેલું છે તો એ શું કે આવરણ સ્વરૂપે છે કે જે આંતરિક રચનાઓને રક્ષણ આપે છે અને આ બહારનું સ્તર છે એ રક્ષણાત્મક ગણા અધિક્ષદ પેશી અને ત્વચાની નીચેના જે કંઈ અંગો હશે એને રક્ષણ આપવાનું કામ કરે છે તો આ સામાન્ય આપણે અધિક્ષદીય પેશીના ગુણધર્મો અને તેના જે મુખ્ય બે પ્રકારો છે સરળ અધિક્ષણ અને સંયુક્ત અધિક્ષણ હવે પાછું આગળ આપણે સરળ અધિક્ષણ વિશે સવિસ્તાર સમજવાનું થશે અને સંયુક્ત અધિક્ષણ વિશે પણ સમજવાનું થશે તો વાત કરશું સરળ અધિક્ષણ પેશી ચાલો વાત કરીએ સરળ અધિક્ષદ પેશી તો અગાઉ સરળ અધિક્ષદ પેશીમાં આપણે એવું કીધું કે જેટલા કોષો હશે બધા કોષો એક જ સ્તરમાં છે એ ગોઠવાયેલા હોય છે તો હવે આગળ વિસ્તારથી સરળ અધિક્ષદ પેશીને સમજીએ તો કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિક્ષદ પેશી ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે
ખાસ પ્રકારોની અંદર પ્રકારો આવશે એટલે બહુ વ્યવસ્થિત ધ્યાન આપી આપણે સાંભળશું અને જોશું કે મૂળ આપણે અધિચ્છદ પેશી એના બે પ્રકાર સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ એમાં પહેલો પ્રકાર સરળ અધિચ્છદ વિશે જે આપણે ચર્ચા કરવાની છે તો એમાં કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે એટલે કે સરળ અધિચ્છદ પેશીના કોષો જે જુદા 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 કાર્યો કરવા માટે ભેગા મળવાના છે તો એની ભૌતિક રચનામાં બદલાવ આવે છે એના આકારોમાં વિભિન્નતા છે તો એ આકારના રૂપાંતરણોને કારણે ફરીથી સરળ અધિચ્છદ પેશીને ત્રણ પ્રકારોમાં વિભાજિત કરેલ છે જેના નામ છે લાદીસમ સરળ અધિચ્છદ પેશી ઘનાકાર સરળ અધિચ્છદ પેશી અને સ્તંભાકાર સરળ અધિચ્છદ પેશી તો આ રીતે ત્રણ સરળ અધિચ્છદ પેશીઓ જોવા મળશે એમાં આપણે પ્રથમ લાદીસમ સરળ અધિચ્છદ પેશી વિશે જોઈએ તો લાદીસમ સરળ અધિચ્છદ વે નામ અહીંયા આપેલું છે લાદીસમ તો આ પેશીના જે કોષો હશે એ કોષો લાદીની માફક ગોઠવાયેલા હોય છે આકૃતિ દોરતા જઈએ આપણે તો અહીં નીચે આધાર દ્રવ્ય અહીં આપણે 3D માં આકૃતિ દોરી ના શકીએ એટલે કોષોની આપણે કોઈ એક બાજુ જોઈ શકવાના છે ટેક્સ્ટબુક ની અંદર જે આકૃતિઓ આપેલી છે એ પણ તમે દોરી શકો અને અહીં હું જે દોરું છું એ પણ તમે દોરી શકો તો જે લાદીસમ સરળ અધિચ્છદ પેશી છે એમના કોષો મોટે ભાગે ચપટા હોય અને ફેલાયેલા હોય આપણા રૂમમાં જે રીતે લાદી ગોઠવાયેલી છે અને આપણે જ્યારે ઉપરથી જોશું તો જે લાદીઓ આમ ગોઠવાયેલી જોવા મળે છે આ રીતે જ આ કોષો આધાર દ્રવ્ય ઉપર ગોઠવાયેલા હોય છે અને સામાન્ય તમે એની આકૃતિ આ રીતે પણ દોરી શકો ઓછું આંતરકોષીય દ્રવ્ય હશે કોષ કોષ વચ્ચે જગ્યા ઓછી હશે સઘન ગોઠવણી તો હશે જ તો અહીં જે આપણે કોષો બતાવ્યું છે બધા એક જ સ્તરમાં ગોઠવાયેલા હશે જો તમે એના ઉપરથી જોશો આપણે આમ સાઈડમાંથી એક છેદ લઈને બતાવી પણ આમ કોષોને ઉપરથી જો જોવામાં આવે તો એ અનિયમિત કિનારી ધરાવતા હશે ટેક્સ્ટબુક ની અંદર જે તમને આકૃતિ આપેલી છે એ 3D માં બતાવેલી છે તો ઉપર એનો આકાર તમે જોઈ શકો છો આપણે એ આકૃતિ પણ જોઈ તો એમાં જે રીતે સમજાવેલ છે તો ઉપરનો વ્યૂ એમાં બદલાયો છે તો અહીં એ કોષોની કિનારીઓ તમે આ રીતે અનિયમિત જોઈ શકો છો તો આ રીતે તમે કઈ ઉપરથી જ્યારે કોષોને જોવામાં આવે તો અનિયમિત આકારના જોવા મળતા હોય છે પણ આપણે આ જે છેદનો ભાગ છે એ કટ કરીને અહીંયા બતાવ્યું છે તો લાદીની માફક કોષો ગોઠવાયેલા હોવાથી આ પેશીને લાદીસમ સરળ અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવતી હોય છે એમના જે કોષો છે એ અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી બનેલી હોય છે અહીંયા જો ચોપડ કરેલ છે એક પાતળા સ્તરથી બનેલી હોય છે કારણ કે સરળ છે એટલે બધા વસ્તુઓ એક જ સ્તરમાં ગોઠવાયેલા હશે
હવે આ લાલિસણ સળ અધિક્ષક પેશીનું સ્થાન તો રુધિર વાહિનીઓની દીવાલ ફેફસાના વાયુ કોષની અંદર એ આવેલ હશે એટલે આ જે પેશી છે મોટે ભાગે અસ્તર સ્વરૂપે હશે રુધિર વાહિનીઓની જે અંદરની દીવાલ હશે ત્યાં ગોઠવાયેલી હશે ફેફસાની અંદર જે પોલીપથલીમય રચના એટલે કે જે વાયુ કોષ આવેલા તે વાયુ કોષની જે અંદરની દીવાલ હશે એ પણ આ લાલિસમ અધિક્ષક પેશીની બનેલી હશે જેના કારણે આ પેશી પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે એટલે કે રુધિર વાહિનીની અંદર જે બ્લડ વહન પામશે તેનું જે અંદરનું લેયર હશે એ લાલિસમ અધિક્ષક પેશીનું બનેલું છે તો રુધિર છે એ પસાર કરી અને આગળ ક્યાંય જઈ શકવાનું નથી એટલે પ્રસરણ સીમા તરીકે એમનું કાર્ય છે અહીં આપણે આમાં લાલિસમ સરળ અધિક્ષક પેશીની વાત કરેલ છે ત્યાર પછી બીજો પ્રકાર ઘનાકાર એના વિશે આગળ ચર્ચા કરીશું